कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणे थी लोको जोड़ाई रहा छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને સકારાત્મક વિચારોની શૃંખલામાં હવે આપણે સાંભળીએ ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને સમાજ સેવક શ્રી જયનારાયણભાઈ વ્યાસને। દોસ્તો, સમગ્ર દેશ અત્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કેટલીક બાબતો મારે તમારી સાથે વહેંચવી છે। પહેલી વાત, આ રોગની કોઈ દવા નથી, એની રસી પણ નથી। છીંક અથવા ઉધરસથી બહાર ફેંકાતા સૂક્ષ્મ જલબિંદુઓ એટલે કે એરોસોલ થકી આ રોગ ફેલાય છે। આને અટકાવવાનો અસરકારક ઉપાય ઘરમાં રહીને સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે કમસે કમ 1 મીટર, હું એને 5 ફૂટ કહું છું, દૂરી રાખવી અને બહાર નીકળીએ ત્યારે સાદો માસ્ક પહેરવો, સાબુથી કે સેનિટાઇઝરથી દર 2 કલાકે હાથ 20 સેકન્ડ ફીણ રહે તે રીતે ધોવા અને નાક મો આંખોને હાથથી અડકવું નહીં। દોસ્તો, સૌથી વધુ અસરકારક ઉપાય તો તમે ઘરમાં રહો તે છે, ભીડથી અળગા રહો તે છે। આ દરમિયાન માનસિક તણાવ કે એકલતાને કારણે હતાશામાં ન આવી જવાય તે માટે કેટલાક સૂચનો હું તમને કરવા માગું છું। પહેલું છે, હકારાત્મક વિચારો કરો, નકારાત્મક ચર્ચા કે વ્યક્તિઓની સોબતથી દૂર રહો। પહેલી વાત, તમે હકારાત્મક વિચારશો તો દોસ્તો યાદ રાખજો, તુમ જો હસોગે તો દુનિયા હસેગી, રોગે તુમ તો ના રોએગી દુનિયા। તમારી સાથે કોઈ રોવા બેસવાનું નથી। હકારાત્મક હળવા ફૂલ રહો, હકારાત્મક વિચારો રાખો, સારું જ થવાનું છે એવી શુભની શક્યતા અને ક્ષમતામાં વિશ્વાસ રાખો। બીજું, વારંવાર કોરોનાના સમાચાર જોવાને બદલે હળવી સિરિયલો અથવા ગીત સંગીતનું મનોરંજન જુઓ। આ કંઈ ક્રિકેટની મેચ નથી કે તમારે દર કલાકે એના સમાચારો જોવા પડે, દુનિયામાં શું થયું, દેશમાં શું થયું। આપણે આપણા પૂરતું જાળવીએ, પગમાં કાંટો વાગે તો જોડા પહેરાય, ધરતીને ચામડે મળવાનો કોઈ પ્રયાસ કરવાનો અર્થ નથી। ત્રીજું, એકને એક જગ્યાએ બેસી ના રહો, સવારે અથવા સાંજે તમારા અનુકૂળ સમયે યોગ પ્રાણાયામ જેમાં અનુલોમ વિલોમ ભ્રામરી કપાળભાતી ઓમકાર વગેરે આવે તે કલાકનો એક નિયમ બનાવી નાખો, જરૂરથી કરો। તમારા શોખનું વાંચન કરવા તમને સમય મળ્યો છે તો શોખનું વાંચન કરો અથવા સંગીત સાંભળો, તમને જે ગમતું હોય તે કામમાં તમારું મન પરોવો। અને જો ઘરની આજુબાજુ બગીચો હોય અથવા તો ઘરે કુંડા હોય તો બાગકામમાં પણ થોડો સમય આપી અને તમે જે તમને ઝાડપાન ગમે છે એની માવજત કરવા માટે આ સમયનો તમે સદુપયોગ કરી શકો। પાંચમું, ઘણા વખતથી વ્યસ્તતાને કારણે જે મિત્રો સાથે કે સંબંધીઓ સાથે વાત ન કરી શકાય હોય તેમની સાથે વાત કરો। આ સમય છે ટુ રિવાઈવ યોર કોન્ટેક્ટ્સ, એમની સાથે વાત કરો, હસો, એમના હસી ખુશીના સમાચાર આપો, એમની કુશળક્ષેમ પૂછો અને એ રીતે સમય પસાર કરો। છઠ્ઠું, બાળકો હોય તો વાર્તા કહો અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને રમી શકાય તેવી અંત કડી જેવી રમતો રમો। પાછા આ બધા ટોળે વળીને ઢગલાબાજી કે વાઘ કુકરી રમવા ના બેસતા, ચોપાટ રમવા ના બેસતા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જે રમી શકાય તે અંત કડી જેવી રમત રમો। સાતમું, રસોઈનો શોખ હોય તો એક ટંક તમારી કળાનો પરિચય ઘરના સભ્યોને પણ કરાવો, શક્ય હોય ત્યાં પત્નીને ઘરકામમાં મદદ કરો, તમારો સમય જશે ને પત્નીને હળવાશ લાગશે। અત્યારે નોકરો મોટાભાગે જતા રહ્યા છે ગામ, ત્યારે આ તમારી મદદ એ તમારી પત્નીને પણ ગમશે। આઠમું,
કોઈ કાલ્પનિક ભય એટલે કે પેરાનોઇયા ન રાખો. આ રોગ થયો હોય તેમાંથી પણ 95% બહાર આવી જાય છે, એટલે નકારાત્મક વિચારો ન કરો. જરૂર જણાય તો માનસ ચિકિત્સકની સલાહ લો. અમેરિકામાં ને અન્યત્ર એક રોગ હમણાં નવો પેદા થયો છે, એને MIS કહે છે, મોબાઈલ ઇનસિક્યોરિટી સિન્ડ્રોમ. એટલે મોબાઈલ નહીં હોય મારી પાસે તો મારા ઘરે કંઈ મારી જરૂર પડી છે, કંઈક થયું હશે, મારે ત્યાં ઓફિસમાં કંઈક અટકી પડ્યું હશે. આવા બધા જ પ્રકારના કાલ્પનિક ભયથી દૂર રહો, હળવા રહો, જરૂરી નાની મોટી કસરત કરતા રહો, શરીરને ચુસ્ત દુરસ્ત રાખો, અને જરૂર જણાય તો તે મુજબ તમારા ડૉક્ટર કહે તે પ્રમાણે જેને તમારી રોગ પ્રતિરોધક શક્તિ કહે છે એ વધારવા માટે લીંબુનું પાણી છે અથવા તો વિટામિન બી કોમ્પ્લેક્સ છે કે વિટામિન ડી છે, વિટામિન ઈ છે, ઇકોડ કે એવી કોઈ કેપ્સ્યુલ છે, એ ડૉક્ટરની સલાહ પ્રમાણે રહેવી. દોસ્તો છેલ્લે એક વાત સમજી લો કે આ રોગની કોઈ દવા નથી, પણ હાઇડ્રોક્સી ક્લોરો HCQ એના દવા તરીકે વાપરવા માટે હાઇડ્રોક્સી ક્લોરોક્વિનની મંજૂરી આપી છે, પણ એ તમારે તમારી જાતે લેવાનું નથી. દેશની આરોગ્ય સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોવિડના અત્યંત ગંભીર કેસમાં HCQનો ઉપયોગ કરવાની મંજૂરી આપ્યા પછી કેન્દ્ર સરકારે તેનો ઓર્ડર કંપનીઓને આપ્યો છે. પણ આ ડૉક્ટર કહે તે જ કરવાનું છે, જાતે કોઈ પણ દવાઓ લેશો નહીં. દોસ્તો રાજી રહેજો, અને છેલ્લે કુટુંબના બધા સભ્યો ભેગા થઈને સાંજે એક વખત પ્રાર્થના કરો, એ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર સ્ટેઝ ટુગેધર. ઈશ્વરને પણ એ રીતે તમે યાદ કરી શકશો અને ઘરના બધા સાથે બેસીને પ્રાર્થના કરશો તો મજા આવશે. દોસ્તો તો રાજી રહેજો, હસી ખુશીમાં રહેજો. આ પણ પરિસ્થિતિ છે, વીતી જશે. દિવાલ પર લખી રાખો, યે દિન ભી બીત જાયંગે, આ સમય પણ વીતી જશે. આપ સૌનું આરોગ્ય માનસિક અને શારીરિક જળવાઈ રહે, આપ સૌ હસતા ખુશતા રહો એ શુભકામનાઓ સાથે હું તમારો મિત્ર જય નારાયણ વ્યાસ મારી વાણીને વિરામ આપું છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો મિત્રો. અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું. આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે.